मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં મિત્રો વાર્ષિક પરીક્ષા માટે ગાલા એસાઈનમેન્ટના દરેક દાખલાઓના સોલ્યુશન આપણે શીખવા જઈ રહ્યા છે. મિત્રો, આ વિડિયો તમારા માટે એટલા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે કારણ કે આ વખતની વાર્ષિક પરીક્ષાની અંદર જે એક્ઝામ્પલ પૂછવાના છે એ બધા દાખલાઓ હું તમને એકદમ સરળ અને ઈઝી મેથડ થી શીખવાડીશ. તો ચાલો શરૂ કરીએ મિત્રો. મિત્રો, ચેપ્ટર 2 અને એનાથી શરૂઆત કરીએ તો આપણને ચેપ્ટર 2 ની અંદર જુઓ, નીચે આપેલી બહુપદીમાં x² નો સહગુણક જણાવો. એમાં આપણને પહેલી રકમ આપણને આપેલી છે એ લખી કાઢીએ. રકમ ની અંદર 3/2 x² પ્લસ માઇનસ 5/4x અને પ્લસ 1 આપણને આપ્યું છે અને આપણને x² નો સહગુણક કીધો છે. તો અહીંયા x² ક્યાં છે જુઓ, તો આ x² અને એનો સહગુણક કેટલો આપેલો છે, 3/2. એટલે નીચે જવાબમાં શું આવે, x² નો સહગુણક 3/2 છે. હવે આપણે બીજા નંબરમાં જોઈએ તો બીજા નંબરની અંદર જુઓ, આપણને રકમ આપી છે x² ની 4 ઘાત પ્લસ 5x ની 3 ઘાત પ્લસ πx² માઇનસ 3x પ્લસ 11 અને આપણને x² નો સહગુણક કીધેલો છે. મિત્રો, આની અંદર આપણે x² નો સહગુણક માંગેલો છે તો આમાં x ની 4 ઘાત, x ની 3 ઘાત અને x ની 2 ઘાત અહીંયા. હવે એનો સહગુણક કયો કહેવાય, તો x² ની આગળ કેટલા આપેલા છે, πાઈ. તો જવાબમાં શું આવશે, πાઈ. એટલે કે x² નો સહગુણક πાઈ છે. ત્યાર પછી આપણે આગળ દાખલા નંબર 2, એની અંદર x ની 3 ઘાત પ્લસ 6x² માઇનસ 2x માઇનસ 5 નો એક અવયવ x માઇનસ 1 છે કે કેમ તે તપાસો. હવે મિત્રો જુઓ, અવયવ ક્યારે કહેવાય, કે જ્યારે x બરાબર 0 જવાબ આવે. તો હવે અહીંયા આપણે સમીકરણ લખીએ, p ઓફ x બરાબર, આપણને સમીકરણ આપેલું છે x ની 3 ઘાત પ્લસ 6x² માઇનસ 2x અને માઇનસ 5 અને આપણને એમ કીધું છે x માઇનસ 1 અવયવ છે કે નહીં ચેક કરો. તો x માઇનસ 1 બરાબર 0 લેવાનું, માટે x બરાબર માઇનસ 1 પેલી બાજુ જાય તો પ્લસ 1 થાય. એટલે x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના, 1. તો અહીંયા લખવાનું p કૌંસમાં 1 બરાબર 1 ની 3 ઘાત પ્લસ 6 કૌંસમાં 1 ની 2 ઘાત માઇનસ 2 કૌંસમાં 1 માઇનસ 5. માટે p ઓફ 1 બરાબર 1 ની 3 ઘાત એટલે 1 પ્લસ 6 કૌંસમાં 1 ની 2 ઘાત એટલે 1, 2 એકા 2 અને માઇનસ 5. માટે p ઓફ 1 બરાબર 1 વત્તા 6 એકા 6, માઇનસ 2 અને માઇનસ 5 એટલે કેટલા આવે, માઇનસ 7 થાય. માઇનસ માઇનસ પ્લસ અને સરવાળો થાય 5 ને 2 7. માટે p ઓફ 1 બરાબર 1 વત્તા 6 એટલે 7 ઓછા 7. માટે p ઓફ 1 બરાબર 7 માંથી 7 જાય તો 0. અહીંયા 0 જવાબ આવ્યો, માટે અહીંયા લખવાનું કે x માઇનસ 1 એ 1 અવયવ છે. એટલે અહીંયા લખવાનું કે x માઇનસ 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે, બરોબર મિત્રો. ચાલો હવે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. જો x માઇનસ 4 એ x³ માઇનસ 5x² માઇનસ 5x પ્લસ 24 નો એક અવયવ હોય તો p ની કિંમત શોધો. તો આ જ રીતે આપણે ગણીશું. જુઓ એની અંદર
आपने रकम आपेली छे ए पहला लखी काढ़िए। आपने दाखला नंबर त्रण मा पी ओ एक्स बराबर एक्स नी त्रण घात माइनस पांच एक्स स्क्वेर माइनस पी एक्स प्लस चौबीस आ रीते आपेला छे। एनो एक अवयव एक्स माइनस चार कीधा छे तो अपने यहां लखीए एक्स माइनस चार बराबर शू लेवानुं जीरो माटे एक्स बराबर माइनस चार आ बाजू जाए तो प्लस चार थाय। एटले मित्रों अहीं आपणे x नी जग्याए चार मूकवाना बराबर तो शू थाय जुओ माटे p ऑफ चार बराबर चार नी त्रण घात माइनस पांच कौंस मां चार नी बे घात माइनस पी कौंस मां चार प्लस चौबीस। आपणे p नी किंमत शोधवानी छे तो अहीं आपणे जीरो बराबर चार नी त्रण घात एटले चार चौक सोल सोल चार चौसठ थाय तो चौसठ माइनस पांच कौंस मां चार नो वर्ग चार चौक सोल माइनस फोर पी अने प्लस केटला आवे चौबीस माटे जीरो बराबर चौसठ माइनस सोल पंचासी प्लस चौबीस आगळ लख्या माइनस चार पी। हवे मित्रों जुओ आ बेनी बाद बाकी करो तो जीरो बराबर मोटी संख्या आगळ माइनस एसी मांथी चौसठ बात करो दस मांथी चार जाए तो छ सात मांथी छ जाए तो एक एटले सोल आवे माइनस सोल प्लस चौबीस અને માઇનસ ફોર પી માટે જીરો બરાબર હવે આ બે નું કરો માઇનસ પ્લસ માઇનસ હવે ચોવીસ માંથી સોળ બાદ કરો તો કેટલા આવે આઠ અને માઇનસ ફોર પી થાય। હવે જો આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ આઠ થાય બરાબર માઇનસ ફોર પી બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે પ્લસ ચિહ્ન નીકળી જાય એટલે આઠ બરાબર ફોર પી। चार गुणाकार में से पहली बाजू ले जाओ तो भागाकार में जाए तो p बराबर आठ छेद में कितना आवे चार। अबे आपने छेद उड़ाड़ी दईए तो शू थशे चार दू आठ थाय माटे p बराबर कितना मळे आपने बे मळे एम कहेवाय तो आपने जुओ p नो जवाब कितो मळ्यो बे। ओके चलो त्यार पछी आपने चौथा नंबर नो दाखलो गणीए કે સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવો ત્રાણું ગુણ્યા પંચાણું। હવે આપણે નિત્ય સમની મદદથી આ દાખલો ગણવાનો છે મિત્રો તો જુઓ એની અંદર શું કરીશું ચોથા દાખલાની અંદર ત્રાણું ગુણ્યા પંચાણું આપણને આપેલા છે તો મિત્રો જુઓ त्राणु अने पंचाणु कोनी नजीक आवशे तो नेवु नी नजीक आवे तो आपणे अहींया लखीए चलो तो नेवु वत्ता त्राण एटले त्राणु थाय अने नेवु वत्ता पांच एटले केटला थाय पंचाणु थाय बराबर। हवे बंने कौंस अलग अलग छे बराबर अने बंने कौंस सरखा नथी तो गुणाकार करवानो आ नेव लेवाना कौंस मा आ नेव वत्ता पांच थाय अने आ वत्ता त्रण लेवाना अने आ नेव वत्ता पांच थाय। हवे आ नेव नो आ बंने साथे गुणाकार करो नवे नवे एक्यासी सो थाय अने वत्ता आ नेव गुण्या पांच चार सो ने पचास आवे प्लस आनो गुणाकार करो तो बसो ने सीतेर वत्ता त्रण गुणे पांच एटले त्रण पांच केटला आवे पंदर। हवे मित्रों आ बधानो आपणे सरवाळो करी नाखीए तो जुओ एक्यासी सो वत्ता चार सो ने पचास वत्ता बसो सीतेर अने वत्ता केटला आवे पंदर तो पांच सात न पांच बार बार ने एक तेर नो तगड़ो वधी एक चार न बे छ न बे आठ अने आठ न आठ तो केटला आव्या आठ हजार आठ सो ने पांत्रीस जवाब आव्यो आपणो बराबर। ओके चलो हवे आपणे पांचमो दाखलो गणीए जो एक्स माइनस वन ए चार एक्स नी त्रण घात प्लस त्रण एक्स स्क्वेर माइनस चार एक्स प्लस के नो एक अवयव होय तो के नी किंमत शोधो
तो जुओ मित्रों आपने पांचमा दाखला में आपने रकम आपी छे पी ऑफ एक्स बराबर आपने चार एक्स नी त्रण घात प्लस त्रण एक्स स्क्वेर माइनस चार एक्स अने प्लस के आपने आपेला छे अने आपने एम कीधु छे एक्स माइनस वन ए एक अवयव छे तो शू लखाय एक्स माइनस वन बराबर जीरो लखाय माटे एक्स बराबर माइनस एक ने पेली बाजू लई जाओ तो शू थाय प्लस एक थाय एटले एक्स नी जगह तमारे केटला मूकवाना एक मूकवाना तो चार कौंस में एक नी त्रण घात प्लस त्रण कौंस में एक नो वर्ग माइनस चार कौंस में एक वत्ता के माटे अहीं आपणे केटला लखीशुं हवे जीरो तो चार एक नी त्रण घात एटले एक थाय त्रण एक नी बे घात एटले एक थाय चार एका चार अने प्लस के माटे जीरो बराबर चार एका चार त्रण एका त्रण ओछा चार प्लस के। हवे मित्रों तमे ध्यान थी जुओ तो माइनस चार प्लस चार उड़ी जाए माटे जीरो बराबर त्रण वत्ता के वध्या। हवे आ प्लस त्रण छे पेली बाजू जाए तो माइनस थई जाए माटे के बराबर केटला हवे माइनस त्रण तो आपणो जवाब केटलो आवे मित्रों के बराबर माइनस त्रण। ओके हवे आपणने शुं कहे छे सीधो गुणाकार कर्या सिवाय 105 गुण्या 106 नी किंमत मेळवो। चलो हवे मित्रों आपणे सीधो गुणाकार करवानो नथी नित्य संज्ञा उपयोग करीशुं। एनी अंदर एम कहे छे सातमा दाखलामां के 105 गुण्या 106। चलो हवे 105 अने 106 तो जुदी जुदी रीते पण लखी शकाय। अहींया तमे जुओ 105 अने 106 એ કોની નજીક છે તો 200 ની નજીક પણ કે અરે 110 ની નજીક પણ કહેવાય અને 100 + 5 અને 100 + 6 કરી શકાય એટલે આ રીતે લખીએ તો 100 + 5 અને 100 + 6 કરો એટલે 106 થાય બરોબર। બંને કૌંસ સરખા નથી બંનેના ચિહ્નો ખાલી સમાન છે તો આનો ગુણાંક હવે આ 100 લઈએ અને કૌંસમાં આ 100 + 6 લખો હવે પ્લસ 5 લખીએ કૌંસમાં 100 + 6 આવે। હવે મિત્રો જુઓ આ 100 નો ગુણાકાર આની સાથે કરો તો કેટલા આવે 10000 + 100 × 6 એટલે 600 આ 5 નો ગુણાકાર કરો તો 500 અને 6 × 5 કેટલા થાય 30। હવે મિત્રો આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ તો જુઓ 10000 + 600 + 500 + 30 તો કેટલા આવે જુઓ 0 3 6 5 11 તો 11130 આવે। 11130 એ આપણો ફાઇનલી જવાબ મળે। ઓકે હવે મિત્રો જુઓ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો 104 કૌંસ બાર ઘન। હવે મિત્રો જુઓ આપણને ઘન આપેલો છે એટલે ઘનના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। આપણને આવું કંઈ કીધું છે 104 ની કૌંસ બાર ત્રણ ઘાત હવે 104 કોની નજીક આવે તો 100 + 4 કરીએ તો 104 થાય અને કૌંસ બાર ઘન। હવે મિત્રો જુઓ આપણે ઘનના સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર આપણું કયું છે a + b કૌંસ બાર ઘન બરાબર। હવે સૂત્રો મિત્રો ખાસ યાદ રાખજો કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા હવે જુઓ અહીંયા શું આવશે મિત્રો 3ab અને કૌંસમાં a + b આવશે। હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ આના બરાબર a લેવાનો આના બરાબર b હવે જ્યાં a છે ત્યાં કેટલા મૂકવાના 100 ની 3 ઘાત બરોબર પ્લસ b એટલે 4 ની 3 ઘાત પ્લસ 3 કૌંસમાં 100 અને કૌંસમાં b અહીંયા b છે
એટલે કેટલા આવે 4 અને કૌંસમાં 100 વત્તા 4 હવે 100 ની 3 ઘાત એટલે કેટલા મીંડા આવે 6 મીંડા આવે બરોબર 100 ગુણ્યા 100 ગુણ્યા 100 કરવાના હવે 4 ની 3 ઘાત એટલે 4 4 16 16 4 64 આ 3 નો ગુણાકાર કરો 3 4 12 12 ગુણ્યા 100 એટલે કેટલા થાય 1200 અને કૌંસમાં 100 વત્તા 4 હવે આનો ગુણાકાર આની સાથે કરવાનો હવે આ બેનો સરવાળો કરી નાખો તો શું થાય 4 મીંડા અને 64 વત્તા 1200 ગુણ્યા 100 એટલે પાછળ કેટલા મીંડા લાગે 4 વત્તા 12 4 48 અને પાછળ 2 મીંડા હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો જુઓ 1 2 3 4 અને 64 વત્તા આપણી પાસે 4 મીંડા 1 2 3 4 મીંડા અને આગળ 12 અને વત્તા 4800 તો જુઓ 4 6 8 4 2 1 1 તો અહીંયા જવાબ કેટલો આવ્યો મિત્રો આપણો 11 24 864 આપણો ફાઇનલી જવાબ આવ્યો બરોબર ચાલો હવે આપણે આઠમો દાખલો ગણીએ ચકાસો કે x ની 3 ઘાત + y ની 3 ઘાત બરાબર આપણને x + y કૌંસમાં x² - xy + y ની 2 ઘાત કીધી છે તો હવે આપણે શું કરીએ જુઓ સાબિત કરવાનું છે તો અહીંયા આપણે લખી કાઢીએ આપણને એમ કીધું છે ચકાસો કે x ની 3 ઘાત + y ની 3 ઘાત બરાબર x + y કૌંસમાં x² - xy + y ની 2 ઘાત હવે આપણે આટલો જવાબ આવે છે કે નહીં એ સાબિત કરવાનો તો આ જુઓ મિત્રો આપણે ડાબી બાજુ કરીને લખીએ તો બરાબર x + y કૌંસમાં આ x² - xy + y² બરોબર આપણે આટલો જવાબ આવે છે કે નહીં એ ચેક કરીએ તો તમારે શું કરવાનું આ x લેવાનો અને આ 3 સાથે ગુણાકાર કરવાના x કૌંસમાં x² - xy + y² અને પ્લસ આ y લખવાના અને કૌંસમાં x² - xy + y² બરાબર હવે આ x નો ગુણાકાર કરો x ની 3 ઘાત x ગુણ્યા x એટલે માઇનસ x સ્ક્વેર y થાય અને પ્લસ x નો ગુણાકાર આની સાથે તો x y સ્ક્વેર થાય બરોબર પ્લસ હવે y નો ગુણાકાર આની સાથે કરો તો x સ્ક્વેર y માઇનસ આ બે નો ગુણાકાર કરો તો x અને y ગુણ્યા y એટલે y સ્ક્વેર અને પ્લસ y ગુણ્યા y સ્ક્વેર એટલે y ની 3 ઘાત હવે મિત્રો તમે બરોબર ધ્યાનથી જુઓ તો આ માઇનસ x સ્ક્વેર y અને આ પ્લસ x સ્ક્વેર y ઉડી જાય આ પ્લસ x y સ્ક્વેર અને આ માઇનસ x y સ્ક્વેર બંને પ્લસ માઇનસ છે એટલે ઉડી જાય તો વધ્યા કેટલા x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત આપણો જવાબ આવી ગયો જુઓ આ રહ્યો તો સાબિત થાય છે આપેલ રકમ સાબિત થાય છે ઓકે ચાલો હવે ત્યાર પછી 9માં વિસ્તરણ કરો એમ કીધું છે તો હવે જો એની અંદર શું કરીશું સૂત્રોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કરવાનું છે હવે એની અંદર જુઓ આપણને 10માં 9માં નંબરની અંદર આપણને એમ કીધું છે 2x + 7 અને 2x - 7 આ રીતે આપણને આપેલું છે હવે તમે રકમને ચેક કરો તો બંને કૌંસ સરખા અને પ્લસ માઇનસ નો તફાવત છે ખાલી તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો a + b a - b હોય તો એની જગ્યાએ તમે શું લખી શકો a² - b² લખી શકાય તો અહીંયા આપણે લખીએ પહેલા કૌંસનો વર્ગ - બીજા કૌંસનો વર્ગ
હવે એની અંદર કિંમતો મૂકો તો પહેલા કૌંસમાં 2x અને બીજા કૌંસમાં કેટલા આવે 7 હવે કૌંસ છોડી દો તો 2 નો વર્ગ કેટલો થાય 4x² 7 નો વર્ગ કેટલો આવે 49 તો આ આપણો ફાઇનલી જવાબ આપણને મળી ગયો હવે આપણે 10માં નંબરમાં જોઈએ તો આપણને એમ કીધું છે વિસ્તરણ કરો 2x પ્લસ 3y કૌંસ બાર 3 ઘાત આપણને આપેલી છે હવે અહીંયા આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે a પ્લસ b કૌંસ બાર 3 ઘાત બરાબર a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b આ સૂત્રની મદદથી આપણે દાખલા ગણીશું એટલે આ તમારો a આ તમારો b કહેવાય આ સૂત્રમાં મૂકો ચાલો તો શું થાય 2x ની 3 ઘાત થાય પ્લસ b એટલે 3y ની 3 ઘાત પ્લસ 3 કૌંસમાં 2x અને b એટલે 3y અને બીજા કૌંસમાં 2x પ્લસ 3y હવે આ કૌંસ છોડી દો તો 2 ની 3 ઘાત એટલે કેટલા થાય 8x ની 3 ઘાત અને 3 ની 3 ઘાત એટલે 27y ની 3 ઘાત થાય 3 તારી 9 9 તારી 27 હવે પ્લસ હવે આ 3 નો ગુણાકાર કરો 3 2 6 6 તારી 18xy કૌંસમાં 2x પ્લસ 3y એમના એમ હવે મિત્રો જુઓ આ 8x ની 3 ઘાત પ્લસ 27y ની 3 ઘાત પ્લસ આ 18 નો ગુણાકાર આની સાથે કરો 18 2 36 x ગુણ્યા x એટલે x² અને આ y ના y પ્લસ 18 નો ગુણાકાર આની સાથે કરો 18 તારી 54 x m ના m અને y ની કેટલી ઘાત થાય 2 ઘાત તો આ આપણો મિત્રો અહીંયા ફાઇનલી જવાબ આપણને મળ્યો હવે તમે ચેક કરી લો જવાબ આપણો તો શું આવ્યો 8x ની 3 ઘાત પ્લસ 27y ની ઘાત પ્લસ 36x²y પ્લસ 54xy² ઓકે ચાલો હવે આપણે 11માં નંબરમાં અવયવ પાડો એમ કીધેલું છે તો હવે આપણે અવયવ પાડીએ હવે આપણને રકમ આપણને આપેલી છે 11માં નંબરમાં એમ કીધું છે 10x² પ્લસ 7x અને પ્લસ 1 આ રીતે આપેલું છે હવે ત્રણ પદો છે મિત્રો અહીંયા જુઓ આ 10 અને આ 1 આ બે નો ગુણાકાર કરો 10 એકા 10 થાય અને 10 ના એવા ભાગ પાડો કે એમનો સરવાળો બાદબાકી કરીએ તો 7 આવવા જોઈએ તો 5 2 10 થાય 5 ગુણ્યા 2 એટલે 10 અને 5 વત્તા 2 કરો તો કેટલા થાય 7 થાય તો 7 મળી ગયા આપણને તો હવે આપણે અહીંયા 10x² પ્લસ આ 7x ની જગ્યાએ કેટલા લખવાના 5x પ્લસ 2x અને પ્લસ પાછળ કેટલા છે 1 હવે 2 2 ના જોડકા બનાવો અને સામાન્ય કાઢો 10 અને 5 માંથી સામાન્ય કાઢો તો કેટલા આવે 5x સામાન્ય તો કૌંસમાં 5 2 10 અને 5x તો નીકળી ગયા એટલે 1 હવે આ બે માંથી સામાન્ય કાઢો તો કઈ સામાન્ય ન નીકળે અને જ્યારે કઈ સામાન્ય ન નીકળે તો 1 લખવાના અને કૌંસમાં 2x પ્લસ 1 એમના એમ થાય હવે તમે ચેક કરો બંને કૌંસ કેવા આયા સરખા આયા તો એને સામાન્ય કાઢો 2x પ્લસ 1 અને બીજા કૌંસમાં આ 5x પ્લસ 1 થાય તો આ રીતે આપણો જવાબ આપણને કેટલો મળ્યો 2x પ્લસ 1 અને 5x પ્લસ 1 હવે આપણે પાછો 12માં નંબરમાં દાખલો જોઈએ તો 2x² માઇનસ 9x માઇનસ 35 ના અવયવ પાડો જુઓ મિત્રો હવે એની અંદર રકમ પહેલા આપણે લખી કાઢીએ તો આપણને 12માં દાખલાની અંદર એમ કીધું છે 2x² માઇનસ 9x માઇનસ 35 હવે તમે ધ્યાનથી જુઓ તો આપણને આ અહીંયા 2 અને છેલ્લે અંતિમ પદમાં 35 આપ્યા છે
तो आ बे नो गुणाकार करो, 35 गुण्या 2 એટલે 70, અને આ 70 ના એવા ભાગ પાડવાના કે 9 મળવા જોઈએ. 70 કયા ગળિયામાં આવશે? તો જુઓ 10 7 70 થાય બરોબર, પણ મિત્રો 10 7 70 માનો કદાચ કરીએ આપણે તો 10 વત્તા 7 એટલે 17, તો 17 ના આવે, 10 માંથી 7 જાય તો 3, 3 પણ નથી, તો આ ભાગ કેન્સલ થાય. હવે અહીંયા જુઓ મિત્રો, 14 5 70 થાય, અને 14 માંથી 5 બાદ કરો તો કેટલા આવે? 9 આવે, મળી ગયા 9 જુઓ. તો હવે આપણે અહીંયા લખવાનું 2x² - 14x - - + 5x અને માઇનસ કેટલા આવે? 35. હવે બે બે ના જોડકા કરો અને આ સામાન્ય કાઢો, તો 2x સામાન્ય, તો કૌંસમાં x વધે, 2 7 14 + 5 સામાન્ય, તો કૌંસમાં x - 5 7 35. હવે તમે ચેક કરો બરોબર ધ્યાનથી, બંને કૌંસ કેવા આવ્યા? સરખા, તો એને સામાન્ય કાઢો, x - 7 અને બીજા કૌંસમાં 2x + 5 આવે. ઓકે, તો આ રીતે આપણો જવાબ કેટલો મળ્યો મિત્રો? 2x + 5 અને x - 7. તો મિત્રો આજે આપણે ચેપ્ટર 7 અને એની અંદર ખૂબ જ અગત્યના દાખલાઓની ચર્ચા કરીએ. તો ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R છે. જો PQ બરાબર 6 સેમી અને QR બરાબર 9 સેમી હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. હવે આપણે પહેલા સૌપ્રથમ આકૃતિ દોરીએ. તો આ રીતે આપણો આ ત્રિકોણ PQR થયો, અહીંયા નામ આપી દઈએ PQR. હવે એની અંદર જુઓ આપણને શું કીધું છે, ખૂણો Q બરાબર ખૂણો R, આ ખૂણો Q આનું માપ અને આ ખૂણા R નું માપ બંને સરખું છે એમ કીધું છે. PQ બરાબર 6 સેમી એટલે આ માપ આપણને આપ્યું છે 6 સેમી, QR બરાબર 9 સેમી, આ 9 સેમી આપણને આપેલા છે. તો હવે મિત્રો જુઓ, તમે સમજો, નિયમ જો તમને ખબર હોય તો આપણને અહીંયા એમ કીધું છે કે ત્રિકોણ PQR માં, આ ત્રિકોણ PQR માં આપણને એવું કીધું છે કે માપ ખૂણો Q બરાબર માપ ખૂણો R, આ બંને ખૂણાના માપ સરખા છે, ખૂણાના માપ સરખા છે, તો માટે આ બંને બાજુઓ એટલે કે PQ બરાબર PR થાય, માટે અહીંયા લખીએ PQ બરાબર PR થાય. એટલે આ બંને PQ અને PR એ બંનેના માપ સમાન થાય, અને અહીંયા આપણને રકમમાં PQ બરાબર કેટલા આપ્યા છે? 6 સેમી, તો માટે QPR બરાબર પણ કેટલા થાય? 6 સેમી થાય, 6 સેમી થાય. એટલે આનું માપ આપણું કેટલું મળી જાય મિત્રો? 6 સેમી બરોબર. તો હવે આપણે ત્રણેય બાજુઓના માપ મળી ગયા એટલે આપણે ત્રિકોણ PQR ની પરિમિતિ કરીને લખીએ. તો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર બાજુઓનો સરવાળો થાય, તો શું લખીશું સૂત્ર? PQ વત્તા આ QR વત્તા RP અથવા PR લખાય. PQ બરાબર 6, QR બરાબર 9 અને RP અથવા PR બરાબર 6. હવે આ બધાનો સરવાળો કરો તો 6 ને 6 12, 12 ને 9 કેટલા થાય? 21 થાય. તો આપણો પહેલો જવાબ કેટલો મળ્યો મિત્રો? 21 સેમી મળે. ઓકે ચાલો, હવે ત્યાર પછી આપણે બીજા દાખલાની રકમ જોઈએ. તો જેમાં ખૂણો A બરાબર 90, AB બરાબર AC હોય, તો કાટકોણ ત્રિકોણ ABC છે, તો ખૂણો B અને ખૂણા C શોધો. તો હવે આ પહેલા આકૃતિ દોરી દઈએ. અહીંયા કાટકોણ ત્રિકોણ આપણને કીધેલું છે મિત્રો. ચાલો પહેલા આકૃતિ દોરીએ. તો એની અંદર આ રીતે આપણો કાટકોણ ત્રિકોણ આ થઈ ગયો, આ કાટખૂણો
એટલે એનું માપ કેટલું હોય 90 હોય અને એમાં આપણને આપેલું છે a a બરાબર 90 તો આ બાકી કયા રહ્યા b અને c આપણને એમ કીધું છે ab બરાબર ac આ ab નું માપ અને આ ac નું માપ આ બંને બાજુઓના માપ સરખા છે તો હમણાં જ આપણે ભણ્યા બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા એટલે કે ખૂણો b અને ખૂણા c ના માપ કેવા થાય સમાન થાય હવે આપણને આપેલા નથી તો આપણે અહીંયા લઈ લઈએ આનું માપ x હોય તો આનું માપ પણ કેટલું થાય x થાય તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ abc માં ત્રિકોણ abc માં માપ ખૂણો a બરાબર 90 એટલે કાટખૂણો છે અને માપ ખૂણો આપણને એમ કીધું છે અહીંયા બાજુઓના માપ સરખા છે એટલે કે ab બરાબર ac એમ આપેલું છે જો રકમ ની અંદર આપણને એવું કીધું છે ab બરાબર ac હવે બાજુઓ જો સરખી હોય આ બે તો એની આ સામેના ખૂણાના માપ સરખા થાય તો ધારો કે માપ ખૂણો b બરાબર x તો માપ ખૂણો c બરાબર પણ કેટલા થાય x થાય એટલે આ બંનેના માપ સરખા થાય હવે આપણે ખૂણાના માપ શોધવાના છે તો આપણે લઈ લઈએ કે માપ ખૂણો a વત્તા માપ ખૂણો b વત્તા માપ ખૂણો c બરાબર 180 અંશ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય હવે a નું માપ કેટલું છે 90 b નું માપ x c નું માપ x અને બરાબર 180 હવે આ 90 ને પેલી બાજુ લઈ જાઓ અને x વત્તા x કરીએ તો કેટલા થાય 2x બરાબર 180 માઇનસ 90 માટે 2x બરાબર બાદ બાકી કરો તો 90 માટે x બરાબર 90 છેદમાં બે આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય હવે છેદ ઉડાડી દો ચલો તો હવે આપણે છેદ ઉડાડીએ તો 2 45 તો 90 થાય માટે x બરાબર કેટલા મળે આપણને 45 અંશ મળે હવે મિત્રો જુઓ x કોના માટે ધાર્યું હતું b અને c માટે હતું તો આપણે અહીંયા લખી કાઢીએ કે માપ ખૂણો b બરાબર x બરાબર 45 અંશ અને માપ ખૂણો c બરાબર x બરાબર 45 અંશ તો આ રીતે આપણને બંને ખૂણાના માપ મિત્રો મળી ગયા હવે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે ખૂણો Q બરાબર 48 તો ખૂણો P અને ખૂણા R ના માપ શોધો ચાલો હવે આપણે રકમ પ્રમાણે પહેલા આકૃતિ દોરી દઈએ જુઓ આપણને એવું કીધું છે રકમ ની અંદર કે ત્રિકોણ PQR તો આપણે અહીંયા પહેલા ત્રિકોણ દોરી દઈએ આ રીતે આ ત્રિકોણ P Q અને આ R હવે એની અંદર આપણને એમ કીધું છે કે PQ બરાબર PR આ PQ એટલે આ બાજુ PQ નું માપ અને PR ના માપ સરખા છે Q બરાબર 48 આનું માપ 48 છે મિત્રો તો બાકીના ખૂણાના માપ આપણે શોધવાના છે તો હવે સમજો નિયમ કે ત્રિકોણ PQR માં માપ ખૂણો Q બરાબર આપણને કેટલા આપ્યા છે 48 અંશ અને બીજું એમ કીધું છે રકમમાં કે PQ બરાબર કેટલા કીધા છે PR આપણને આવું કીધું છે બાજુઓ સરખી આ બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણાના માપ પણ કેવા થાય સમાન થાય માટે માપ ખૂણો Q બરાબર માપ ખૂણો R થાય આ બે ખૂણાના માપ સમાન થાય માટે Q નું માપ કેટલું છે 48 તો R નું માપ પણ કેટલું થાય 48 માટે માપ ખૂણો R બરાબર 48 અંશ થાય એટલે આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું 48 હવે P નું માપ શોધવું છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળાનો ઉપયોગ આપણે કરીએ
तो अहीं लखीए आपणे माप खूणो पी वत्ता माप खूणो क्यू वत्ता माप खूणो आर बराबर 180 अंश बराबर અને P એટલે માપ ખૂણો P વત્તા Q એટલે 48 વત્તા Q R એટલે 48 બરાબર 180 માટે માપ ખૂણો P વત્તા હવે એનો સરવાળો કરો 8 ના 8 16 4 ને 4 8 ને 1 9 થાય અને બરાબર 180 માટે માપ ખૂણો P બરાબર 180 પ્લસ ને પહેલી બાજુ લઈ જાઓ માઈનસ 96 માટે માપ ખૂણો P બરાબર 10 માંથી 6 જાય તો 4 અહીંયા 7 રહ્યા 17 માંથી 9 જાય તો 8 અહીંયા 0 તો માપ ખૂણો P બરાબર કેટલા મળ્યા મિત્રો 84 તો આ રીતે આપણે રકમની અંદર મિત્રો જુઓ P અને R તો R નું માપ કેટલું મળ્યું 48 અને P નું માપ કેટલું મળ્યું 84 મળ્યું એમ કહેવાય તો મળી ગયા આપણને જવાબ ચાલો હવે આપણે આગળ વધીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ જો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 105 તો ખૂણો Z શોધો એમ કીધું છે તો આપણે પહેલા રકમ પ્રમાણે આકૃતિ દોરીએ ચાલો અહીંયા આપણને એમ કીધું છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ તો બે ત્રિકોણ દોરીએ આ ત્રિકોણ એ બી સી લઈ લઈએ એ બી સી અને ત્રિકોણ કયો કીધો છે એકરૂપ એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ અને એ અને બી નો સરવાળો 105 છે અને આપણે શોધવાનો આપણને ઝેડ કીધો છે આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે હવે આપણે અહીંયા લખીએ તો જુઓ પહેલા ત્રિકોણ એબીસી ની વાત કરીએ મિત્રો તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ આપણને આપેલા છે તો આપણે પહેલા ત્રિકોણ એબીસી નો ઉપયોગ કરીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એટલે બી વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ ચાલો હવે આપણને રકમમાં જુઓ એમ કીધું છે એ અને બી નો સરવાળો 105 એટલે આની જગ્યાએ કેટલા લખવાના 105 વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ હવે 105 ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થાય તો માપ ખૂણો સી બરાબર 180 માઇનસ 105 અંશ બાદ બાકી કરો માપ ખૂણો સી બરાબર કેટલા મળ્યા તો 75 મળે કેટલા મળે 75 હવે તમે અહીંયા રકમની અંદર બરોબર ધ્યાનથી જુઓ મિત્રો તો આપણને આ સી નું માપ મળ્યું કેટલું મળ્યું 75 તો આ ખૂણાનું માપ પણ કેટલું થાય 75 કેમ કારણ કે બંને કેવા છે આપણને પહેલા એકરૂપ કીધા છે તો એના ખૂણાઓ પણ એકરૂપ થાય એટલે અહીંયા લખી શકાય મિત્રો આપણે લખવું હોય તો કે માપ ખૂણો સી બરાબર અથવા એકરૂપ માપ ખૂણો ઝેડ માટે સી નું માપ કેટલું છે 75 તો માપ ખૂણો ઝેડ બરાબર કેટલા થાય 75 અંશ થાય ઓકે ચાલો તો આ રીતે આપણને ઝેડ નું માપ કેટલું મળ્યું 75 હવે આપણે પાંચમા દાખલામાં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR ખૂણો A બરાબર 50 B બરાબર 75 તો ખૂણો R શોધો એમ કીધું છે ચાલો હવે આપણને રકમ પ્રમાણે આકૃતિ દોરીએ તો એની અંદર જુઓ મિત્રો આપણને પાંચમા દાખલાની અંદર રકમ આપી છે ત્રિકોણ ABC તો આ ત્રિકોણ લઈ લીધો A B અને આ C અને એકરૂપ ત્રિકોણ PQR આ એકરૂપ ત્રિકોણ P Q અને R આપણને આપેલા છે ચાલો પછી ખૂણા A નું માપ 50 આ ખૂણાનું માપ આપણને 50 આપ્યું છે
પછી હોય તો b અને c શોધવાના છે આ બે બરોબર ચાલો તો હવે આપણે શું કરી નાખીએ મિત્રો a નું માપ 50 અને b નું માપ 75 આપણને કીધું છે b નું માપ 75 તો r નું માપ શોધો એમ કીધું છે કોનું માપ શોધવાનું છે r નું એટલે આપણે આ માપ શોધવાનું છે મિત્રો તો પહેલા ત્રિકોણ abc લઈ લઈએ तो अपने यहां लखीए के त्रिकोण ए बी सी एकरूप त्रिकोण पी क्यू आर माटे त्रिकोण ए बी सी मा माप खूणो ए वत्ता माप खूणो बी वत्ता माप खूणो सी बराबर 180 अंश थाय त्रणे खूणा ना माप नो सरवाळो 180 अंश હવે એમાં કિંમત મૂકો એ બરાબર 50 બી બરાબર 75 અને સી આપણે શોધવાના છે બરાબર 180 અંશ હવે આ બેનો સરવાળો કરો તો 5 7 ને 5 12 125 અંશ પ્લસ માપ ખૂણો સી બરાબર 180 અંશ હવે માપ ખૂણો સી બરાબર 180 માઈનસ 125 અંશ માટે માપ ખૂણો સી બરાબર 10 માંથી 5 જાય તો 5 અહીંયા 7 7 માંથી 2 જાય તો 5 તો 55 અંશ થાય એટલે આ સી નું માપ કેટલું આવ્યું 55 તો સી ને એકરૂપ કોણ છે આર તો આર નું માપ પણ કેટલું થાય 55 તો અહીંયા જુઓ કેમ 55 થયું કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે તો એના ખૂણાઓ એકરૂપ થાય એટલે કે ખૂણાના માપ સરખા થાય તો માપ ખૂણો સી એકરૂપ માપ ખૂણો આર માટે સી નું માપ કેટલું મળ્યું 55 તો માપ ખૂણો આર બરાબર કેટલા થાય મિત્રો 55 અંશ થાય તો આપણો ફાઇનલી જવાબ કેટલો મળ્યો મિત્રો આર બરાબર 55 અંશ ઓકે હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ લઈએ ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી છે એ બરાબર 50 તો ખૂણો બી અને ખૂણો સી શોધો એમ કીધું છે ચાલો હવે પહેલા આકૃતિ દોરીએ આપણે તો જો એની અંદર મિત્રો છઠ્ઠા દાખલાની અંદર આપણને રકમ આપેલી છે ત્રિકોણ એબીસી તો આ ત્રિકોણ એબીસી દોર્યો A, B અને આ C હવે જુઓ એમાં AB બરાબર AC એટલે આ AB નું માપ અને AC નું માપ બંને સરખા છે આ બે બાજુઓ સરખી હોય તો આ ખૂણાના માપ પણ કેવા થાય સમાન થાય બરોબર તો આપણે પહેલા અહીંયા લખીએ કે ત્રિકોણ ABC માં ABC માં આપણને શું આપ્યું છે AB બરાબર AC બાજુઓ સરખી છે તેની સામેના ખૂણા માપ ખૂણો B બરાબર માપ ખૂણો C સમાન થાય બરોબર હવે જુઓ રકમની અંદર A નું માપ 50 આપ્યું છે આનું માપ 50 તો આ બે ખૂણાના માપ શોધવા છે તો તમારે શું કરવું પડે તો આનું માપ આ બંનેના માપ આપણને આપેલા નથી શોધવાના છે તો x ધારીએ આ x હોય તો આ પણ કેટલા થાય x થાય તો આપણે અહીંયા લખીએ કે ધારો કે માપ ખૂણો b બરાબર x ધારતા માટે b નું માપ x તો માપ ખૂણો c બરાબર પણ કેટલા થાય x અંશ થાય બરોબર હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના સરવાળાનો ઉપયોગ કરીએ મિત્રો તો આપણે અહીંયા લખીએ ચાલો કે માપ ખૂણો a વત્તા માપ ખૂણો b વત્તા માપ ખૂણો c બરાબર 180 અંશ બરોબર a નું માપ છે 50 b નું માપ આપણે x ધાર્યું c નું માપ પણ x બરાબર 180 અંશ હવે 50 ને પેલી બાજુ લઈ જાઓ અને આ બેનો સરવાળો કરો તો x વત્તા x એટલે 2x 180 પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ માઇનસ 50
માટે 2x બરાબર આ બેની બાદબાકી કરો તો કેટલા આવે 130 અંશ બે ગુણાકાર માંસે પેલી બાજુ જાય તો ભાગાકાર માં જાય તો x બરાબર 130 ભાગ્યા 2 હવે આપણે છેદ ઉડાડી દઈએ ચલો તો 2 6 12 અને 2 5 10 માટે x બરાબર કેટલા મળ્યા મિત્રો 65 અંશ મળ્યા હવે x કોના માટે ધાર્યું હતું b અને c માટે તો જવાબ લખો નીચે કે માપ ખૂણો b બરાબર x બરાબર 65 અંશ અને એ જ રીતે માપ ખૂણો c બરાબર x બરાબર પણ કેટલા થાય 65 અંશ થાય ઓકે તો આપણો જવાબ મળી ગયા બંને ખૂણાના માપ કેવા મળ્યા સરખા ઓકે મિત્રો આપણે 8મા નંબરનો દાખલો જોઈએ તો ખૂણો ABD અને ખૂણો DBC આસન્ન કોણ છે જો ખૂણો ABD બરાબર 1.5 x અંશ હોય અને DBC બરાબર 2x અને ખૂણો ABC બરાબર 70 હોય તો ABD અને DBC શોધો હવે મિત્રો આસન્ન કોણ કીધેલું છે એટલે ધ્યાન આપજો 8મા નંબરના દાખલાની અંદર આપણે આસન્ન કોણની આકૃતિ પ્રમાણે આ રીતે દોરીએ ચલો હવે આ રીતે એની આકૃતિ તૈયાર થાય હવે જો પહેલો આપણને કયો ખૂણો કીધો છે ABD આ A આ B અને આ D આ ખૂણો બરોબર અને બીજો આપણે ખૂણો કીધો છે DBC આ D B અને આ C થાય તો આ બંને ખૂણામાં ખૂણો ABD અને DBC આ બંનેમાં આ જે વચ્ચેની કિરણ છે એ સામાન્ય ભુજ કિરણ કહેવાય માટે આ બંને ખૂણા કેવા કહેવાય આસન્ન કોણ થાય તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો ABD અને માપ ખૂણો DBC આસન્ન કોણ છે આસન્ન કોણ કીધા છે તો આ બંને ખૂણા મેં તમને કીધું ABD અને DBC માં આ સામાન્ય ભુજ છે આ સામાન્ય ભુજ કહેવાય એટલે આ બે ખૂણાઓનો સરવાળો ABC જેટલો થાય એટલે સૂત્ર કયો થાય માપ ખૂણો ABC બરાબર આ A B અને આ C બરાબર આ બે ખૂણાઓનો સરવાળો માપ ખૂણો ABD વત્તા માપ ખૂણો DBC ચલો હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ જુઓ ABD આપણને આપેલા છે DBC આપેલા છે ABC બરાબર 70 આનું માપ આપણને 70 ABD નું માપ 1.5 x અંશ આપેલું છે વત્તા DBC નું માપ 2 x અંશ આપેલું છે માટે 70 બરાબર 1.5 વત્તા 2 એટલે કેટલા થાય 1.5 વત્તા 2 એટલે 2.0 તો 3.5 થાય તો અહીંયા લખીએ આપણે 3.5x હવે મિત્રો આને આ ગુણાકાર છે આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર તો 70 છેદમાં 3.5 હવે આ પોઈન્ટ કાઢી નાખો તો ઉપર શું લખાય 10 લખાય તો માટે અહીંયા x બરાબર 70 ગુણ્યા 10 પોઈન્ટ કાઢી નાખ્યું તો છેદમાં 35 હવે છેદ ઉડાડી દો ચલો તો 35 દો 70 થાય માટે x બરાબર 10 ગુણ્યા 2 એટલે 10 દો 20 હવે આ જે x ની કિંમત આવી એ આ બંને ખૂણામાં મૂકી દો ABD આનું માપ છે 1.5x અને આનું માપ આપણને કીધું તો 2x તો એમાં કિંમતો મૂકીએ તો માપ ખૂણો ABD બરાબર 1.5x
बराबर 15 पॉइंट काढ़ी नाखो एटले छेदमां 10 गुण्या एक्स एटले केटला आवे 20 छेद उड़ाड़ो 10 दू 20 तो 15 दू केटला थया मित्रों 30 थया એટલે પહેલા ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું મિત્રો 30 અંશ મળ્યું બરોબર પછી શું કહે છે જુઓ અહીંયા 35 દૂ 70 10 દૂ 20 બરોબર એટલે અહીંયા 30 આવે પછી શું કહે છે DBC માપ ખૂણો DBC બરાબર આપણને કેટલા આપ્યા છે 2x बराबर 2 गुण्या x એટલે કેટલા છે 20 માટે 20 નું કેટલા થાય મિત્રો 40 થાય ઓકે હવે આપણો જવાબ સાચો છે કે ખોટો તો હમણાં ખબર પડશે આ બે નો સરવાળો કરો તો તમારો abc જેટલો મળી ગયો બરોબર તો આ રીતે 8માં દાખલાનો જવાબ આપણે જોઈએ તો જુઓ આ રહ્યો abd abd બરાબર કેટલા મળ્યા 30 અને આ dbc બરાબર આપણને કેટલા મળ્યા 40 ओके चलो હવે આપણે 9માં માં જુઓ ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે ખૂણો P બરાબર 11 ખૂણો Q હોય તો P અને Q માપ શોધો ચલો હવે આપણે આગળ દાખલો ગણીએ તો એની અંદર પૂરક કોણો કીધા છે અહીંયા લખી આપણે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે અને પૂરક કોણો હોય તો એમનો સરવાળો કેટલો થાય મિત્રો 180 અંશ થાય તો અહીંયા આપણે લખીએ માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180 અંશ બરોબર અને આપણને રકમમાં આપેલું છે P ની કિંમત આપી છે P ની કિંમત આપણને કેટલી આપી છે એ અહીંયા લખી કાઢીએ તો P ની જગ્યાએ કેટલા લખવાના માપ ખૂણો Q પણ કેટલા 11 કીધા છે તો આગળ કેટલા લખીએ 11 11 માપ ખૂણો Q વત્તા માપ ખૂણો Q બરાબર 180 અંશ હવે આ 11 વત્તા 1 એટલે કેટલા થાય 12 માપ ખૂણો Q બરાબર 180 અંશ થાય હવે આ 12 ગુણાકારમાં છે પહેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય તો માપ ખૂણો Q બરાબર 180 છેદમાં 12 12 એકા 12 12 પંચા 60 માટે માપ ખૂણો Q બરાબર કેટલા મળ્યા મિત્રો 15 અંશ આપણને મળ્યા તો જો અહીંયા P નું માપ આપણને કેટલું મળ્યું 15 અંશ હવે Q નું માપ શોધો અરે Q નું માપ મળ્યું P નું બાકી છે તો હવે અહીંયા જુઓ રકમ ની અંદર આપણને શું કીધું છે તો રકમ માં આપણને એવું કીધેલું છે માપ ખૂણો P બરાબર 11 માપ ખૂણો Q માટે માપ ખૂણો P બરાબર 11 ગુણ્યા Q નું માપ કેટલું છે મિત્રો 15 તો આ બેનો ગુણાકાર કરો 15 ગુણ્યા 11 5 1 5 1 1 6 5 તો બરાબર કેટલા આવે 165 અંશ થાય તો બીજો જવાબ આપણને કેટલો મળ્યો મિત્રો 165 અંશ મળ્યો તો આ રીતે ખૂણા Q નું માપ 15 અને ખૂણા P નું માપ 165 હવે આપણે 10માં નંબરનો દાખલો જોઈએ AB અને CD બિંદુ P માં છેદે છે ખૂણો APC બરાબર 2x + 30 અને BPD બરાબર 4x - 20 તો ખૂણો APC અને ખૂણો BPD શોધો ચાલો હવે આપણે રકમ પ્રમાણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ તો જુઓ મિત્રો આપણને અહીંયા રકમમાં એમ કીધું છે AB અને CD બિંદુ P માં છેદે છે એટલે કે આ AB રેખા અહીંયા લઈ લઈએ આપણે એ આ બી રેખા અને આ સી ડી રેખા લઈ લઈએ ચલો આ સી અને આ ડી રેખા
અને કયા બિંદુમાં છેદે છે આ P બિંદુમાં છેદે છે APC બરાબર APC આ ખૂણાનું માપ કેટલું છે 2x + 30 પછી BPD BPD આ ખૂણાનું માપ આપણને આપ્યું છે 4x - 20 અને બાકીના ખૂણાના માપ આપણે શોધવાના છે એટલે APC અને BPD શોધવાના છે હવે જો અહીંયા આપણે પહેલા લખીએ કે AB અને CD એક બીજાને P બિંદુમાં છેદે છે માટે આ સમસમયના જે ખૂણા થાય એ અભિકોણ કહેવાય તો અહીંયા લખીએ અને બંનેના માપ સરખા થાય માપ ખૂણો APC બરાબર માપ ખૂણો BPD આ સામસામેના ખૂણા અભિકોણના માપ થાય અને એમના માપ સમાન હોય તો અહીંયા લખીએ અભિકોણ અને અભિકોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હવે APC નું માપ આપણને આપેલું છે એ આની જગ્યાએ લખીએ 2x + 30 બરાબર BPD નું માપ 4x - 20 તો હવે આ 2x આ 4 ને આ બાજુ લાવો -4x -20 પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ -30 બે ની બાદબાકી કરો તો 4 માંથી 2 જાય તો 2 મોટી સંખ્યા આગળ માઇનસ 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 પ્લસ તો કેટલા આવે 50 બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય એટલે માઇનસ ચિહ્ન નીકળી જાય તો 2x = 50 હવે 2 ને પેલી બાજુ લઈ જાઓ ચાલો તો શું લખાય x = 50/2 છેદ ઉડાડો 2 એ 25 દૂ 50 માટે x = કેટલા મળે આપણને મિત્રો 25 અંશ મળે હવે આના ઉપરથી APC અને BPD નું માપ શોધીએ ચાલો તો આપણે અહીંયા લખીએ માપ ખૂણો APC = કેટલા હતા 2x + 30 બરોબર તો આપણે અહીંયા લખીએ માટે માપ ખૂણો APC = બે કૌંસમાં x એટલે 25 વત્તા 30 25 તો 50 વત્તા 30 આ બેનો સરવાળો કરો કેટલા આવે 80 આવે કેટલા આવે 80 હવે આપણે આગળ વધીએ બીજો ખૂણો આપણે લઈએ એનો સામેનો માપ ખૂણો BPD BPD અથવા DPB પણ લખાય 4x - 20 માટે માપ ખૂણો BPD = 4 કૌંસમાં x એટલે 25 -20 25 4 100 થાય અને ઓછા 20 100 માંથી 20 જાય તો કેટલા રહે મિત્રો 80 તો આપણો જવાબ કેટલો મળી ગયો મિત્રો 80 તો આ રીતે જુઓ બંનેના માપ કેવા આયા સમાન આયા તો આ રીતે માપ ખૂણો APC અને BPD બંનેના માપ કેવા થયા સરખા કેમ કારણ કે કેવા ખૂણા છે અભિકોણ છે ઓકે ચાલો હવે આપણે 11મો દાખલો જોઈએ ખૂણો P અને ખૂણો Q કોટિકોણો છે ખૂણો P 3x + 15 ખૂણો Q = x + 7 હોય તો ખૂણો P અને Q ના માપ શોધો હવે આપણને કોટિકોણ કીધું છે મિત્રો હવે કોટિકોણ હોય તો એમના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય તો આપણે અહીંયા લખીએ 12મા નંબરના દાખલામાં કે ખૂણો P અને ખૂણો Q કોટિકોણો છે કોટિકોણો છે એટલે એનો મીનિંગ શું થાય માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q = 90 અંશ થાય કોટિકોણ એટલે એમના માપનો સરવાળો કેવો થાય 90 અંશ થાય પૂરક કોણ હોય તો 180 અંશ થાય હવે P નું માપ આપણને આપ્યું છે 3x + 15
क्यू नु माप आपने आप्यु छे एक्स प्लस सात अने बराबर नेवन। हवे जो आ थ्री एक्स अने एक्स एटले केटला थाय चार एक्स प्लस पंदर वत्ता सात एटले पंदर न सात बावी बराबर नेवन। माटे चार एक्स बराबर नेव प्लस ने पेली बाजु लई जाओ माइनस बावी थाय। हवे मित्रों जुओ चार एक्स बराबर दस मांथी बे जाय तो आठ, आठ मांथी बे जाय तो छ। आ गुणाकार छे पेली बाजु लई जाओ तो भागाकार मां जाय तो भाग्या चार, छेद उड़ाड़ी दो चलो तो चार एका चार चार सात अठ्यावी। माटे एक्स बराबर केटला आवे मित्रों सत्तर। હવે એના ઉપરથી આપણે p અને q ના માપ શોધીએ। ચાલો તો આપણે અહીંયા લખીએ પહેલું માપ ખૂણો p લઈ લઈએ। ચાલો p બરાબર 3x + 15 બરાબર 3 કૌંસમાં x એટલે કેટલા મૂકવાના 17 અને વત્તા 15 17 તારીખ 51 વત્તા 15 આ બેનો સરવાળો કરો 5 ને 1 6 5 ને 1 6 તો કેટલા આવ્યા 66 અંશ આપણને મળ્યા। હવે q નું માપ શોધી કાઢીએ તો માપ ખૂણો q બરાબર આપણને કેટલા આપેલા છે x + 7 બરાબર x એટલે કેટલા લેવાના 70 તો 70 વત્તા 7 તો બરાબર 7 કેટલા થાય મિત્રો 24 અંશ થાય। તો q નું માપ આપણને કેટલું મળ્યું 24 અંશ। મિત્રો ચેપ્ટર 6 અને એનો પહેલો દાખલો ખૂણો a અને ખૂણો b કોટી કોણો છે। ખૂણો a જેમ ખૂણો b બરાબર 2 જેમ 3 હોય તો ખૂણો a અને ખૂણો b શોધો। હવે આપણને મિત્રો અહીંયા પહેલા દાખલાની અંદર કોટી કોણો કીધા છે ખૂણો a અને ખૂણો b કોટી કોણો છે। હવે કોટી કોણો હોય તો બંનેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય। તો માટે અહીંયા ધારી લેવું પડશે જો અહીંયા આપણને એમ કીધું છે માપ ખૂણો a જેમ માપ ખૂણો b બરાબર 2 જેમ 3। હવે આપણને એક પણ ખૂણાનું માપ આપણને આપેલું નથી તો ધારી લઈએ કે ધારો કે દરેક ખૂણાનું માપ બરાબર x અંશ છે। x અંશ ધારતા એટલે એનો મીનિંગ શું થાય મિત્રો કે માપ ખૂણો a બરાબર 2 ગુણ્યા x એટલે 2x થાય a બરાબર 2x અને માપ ખૂણો b બરાબર 3 ગુણ્યા x એટલે 3x। હવે મિત્રો જુઓ કોટી કોણો છે એટલે આ બંને ખૂણાઓના માપનો સરવાળો એટલે કે માપ ખૂણો a વત્તા માપ ખૂણો b બરાબર કોટી કોણ એટલે 90 અંશ થાય। હવે a નું માપ 2x b નું માપ 3x બરાબર 90 અંશ। હવે આ બેનો સરવાળો કરી નાખો 3 ને 2 કેટલા થાય 5x બરાબર 90 અંશ। 5 ને પેલી બાજુ લઈ જાઓ તો 90 છેદમાં કેટલા આવે 5, 5 એ છેદ ઉડાડી દો ચાલો તો 18 5 90 થાય। માટે x બરાબર કેટલા આવ્યા 18 અંશ। હવે મિત્રો આ કિંમતો આપણે આ a અને b માં મૂકી દઈએ એટલે બંને ખૂણાના માપ આપણને મળી જાય તો માપ ખૂણો a બરાબર 2x બરાબર 2 ગુણ્યા x એટલે 18, 18 ગુણ્યા 2 એટલે કેટલા આવે 36। માપ ખૂણો b બરાબર કેટલા છે 3x બરાબર 3 ગુણ્યા 18 આ બેનો ગુણાકાર કરો 18 તારી 54। તો આ રીતે બંને ખૂણાના માપ આપણને મળ્યા। હવે તમારો જવાબ સાચો છે કે ખોટો તો આ બંનેનો સરવાળો કરો કોટી કોણ એટલે 90 અંશ થવા જોઈએ। ઓકે ચાલો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ। જો ખૂણો a o b અને ખૂણો b o c રૈખિક જોડના ખૂણા હોય
तो खूणो ए ओ बी जेम खूणो बी ओ सी बराबर त्रण जेम बे होय तो खूणो ए ओ बी अने बी ओ सी शोधो। अहिया रैखिक जोड कीधुं छे मित्रों, ज्यारे आपणने रैखिक जोड कीधा होय तो याद राखवानुं कोटी कोण होय तो 90, रैखिक जोड अने पूरक कोण होय तो 180 अंश थाय। तो आपणे अहिया लखीए मित्रों के माप खूणो ए ओ बी अने माप खूणो बी ओ सी रैखिक जोड़ना खूणा छे। हवे आपणे अहींया शुं कीधुं छे, जुओ रकममां माप खूणो ए ओ बी जेम माप खूणो बी ओ सी बराबर त्रण जेम बे। आपणे ખૂણાનું માપ આપ્યું નથી, શોધવાનું છે। તો આપણે ધારી લેવું પડે પહેલા કે ધારો કે માપ ખૂણો એ ઓ બી, એટલે કે આપણે એવું ધારી લઈએ કે ધારો કે દરેક ખૂણાનું માપ બરાબર એક્સ અંશ ધારતા આપણને આપેલું નથી એટલે ધારી લીધું। તો હવે આ માપ ખૂણો એ ઓ બી બરાબર કેટલા થાય? અહીંયા જોવાનું 3 ગુણ્યા એક્સ એટલે 3x બરોબર। એ જ રીતે માપ ખૂણો બી ઓ સી બરાબર આ 2 ગુણ્યા એક્સ એટલે કેટલા થાય? 2x અંશ થાય। અને આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડ, એટલે એમનો સરવાળો 180 અંશ થાય। તો આપણે અહીંયા લખી કાઢીએ કે માપ ખૂણો એ ઓ બી વત્તા માપ ખૂણો બી ઓ સી બરાબર 180 અંશ। કૌંસમાં આપણે લખીએ રૈખિક જોડના ખૂણા। હવે આમાં કિંમતો મૂકો 3x વત્તા 2x બરાબર 180 અંશ। માટે આ બેનો સરવાળો કરીએ તો 3 ને 2 કેટલા થાય? 5x બરાબર 180 અંશ। 5 ને પેલી બાજુ લઈ જાઓ તો 180 છેદમાં 5। હવે છેદ ઉડાડી દો ચલો, તો 5 3 15 અને 5 6 30 માટે x બરાબર કેટલા મળ્યા મિત્રો? આપણને 36 અંશ મળે। હવે આના ઉપરથી દરેક ખૂણાના માપ શોધીએ। ચાલો પહેલો આપણે લઈએ માપ ખૂણો એ ઓ બી બરાબર આપણી પાસે 3x માટે 3 ગુણ્યા x એટલે કેટલા લેવાના? 36 લેવાના। તો 3 6 18, 3 9 9 10 તો 108 અંશ થાય। માપ ખૂણો બી ઓ સી બરાબર 2x અને માટે 2 ગુણ્યા x એટલે કેટલા લેવાના? 36। માટે આ બેનો ગુણાકાર કરો તો 36 નું કેટલા થાય? 72 અંશ। તો આ રીતે આપણને બંને ખૂણાના માપ મળ્યા। હવે તમારો જવાબ સાચો છે કે ખોટો? તો આ બંને ગુણા કેવા છે? રૈખિક જોડ। તો આ બંનેના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ। ઓકે ચલો, હવે રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે જો ખૂણો POR બરાબર 55, QOS બરાબર 2x માઇનસ 5 તો x ની કિંમત શોધો એમ કીધું છે। ચલો આપણને રકમ પ્રમાણે પહેલા તો આકૃતિ દોરી દઈએ। આપણને એમ કીધું છે, જુઓ ત્રીજા દાખલામાં કે PQ અને RS આપણે અહીંયા લખી કાઢીએ આ PQ અને અહીંયા લખી કાઢીએ RS અને આ બંને બિંદુઓ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે। ઈ ઓ આર
આ પી ઓ આર આ ખૂણાનું માપ આપણને આપ્યું છે 55 અંશ. QOS બરાબર QOS આ ખૂણાનું માપ QOS આ ખૂણાનું માપ આપણને આપ્યું છે 2x-5. તો x ની કિંમત શોધવાની છે અને તમે જાણો છો કે બે રેખાઓ એકબીજાને પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તો આ સામસામેના ખૂણા કેવા કહેવાય? અભિકોણ કહેવાય. તો આપણે અહીંયા લખીએ કે PQ અને RS એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, માટે એનાથી બનતા સામસામેના ખૂણા અભિકોણની જોડ કહેવાય અને અભિકોણના માપ સરખા થાય. તો આપણે અહીંયા લખીએ માપ ખૂણો પી ઓ આર બરાબર માપ ખૂણો ક્યુ ઓ એસ અને કૌંસમાં આપણે લખીએ અભિકોણની જોડ. લખવું પડે પરીક્ષામાં બરોબર, એટલે આ બંનેના માપ સમાન થાય. હવે તમને અહીંયા રકમની અંદર મિત્રો આપેલું છે પી ઓ આર, પી ઓ આર બરાબર 55 અંશ બરાબર ક્યુ ઓ એસ, તો કેટલા છે 2x-5. આ 55 માઇનસ 5 ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ 5 બરાબર 2x. આ બેનો સરવાળો કરો 60 બરાબર 2x. બે ગુણાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, તો માટે x બરાબર 60/2. બે વડે છેદ ઉડાડી દો ચાલો તો 2 30 2 60 થાય. અને માટે મિત્રો x ની કિંમત આપણને કીધી હતી કેટલી મળી? આપણને 30 અંશ મળી. તો આ રીતે આપણને x નો જવાબ મળ્યો. હવે ચોથામાં ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે. ખૂણો P બરાબર 4x+20, Q બરાબર 7x-5. તો P અને Q ના માપ શોધો. ચાલો પૂરક કોણો કીધા છે અને પૂરક કોણો હોય તો બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય બરોબર. તો આપણે અહીંયા લખી કાઢીએ ચોથા દાખલામાં ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે, પૂરક કોણો છે. હવે મિત્રો માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર એ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય બરોબર. હવે P નું માપ આપણને આપ્યું છે 4x+20, તો અહીંયા લખો 4x+20 વત્તા Q નું માપ આપણને આપ્યું છે 7x-5, તો 7x-5 બરાબર 180 અંશ. હવે જો આ 4x અને આ 7x એને જોડે લાવો, 4x+7x બાકી કયા રહ્યા 20 - 5 બરાબર 180 અંશ. હવે મિત્રો અહીંયા ધ્યાનથી જોઈએ તો આ બેનો સરવાળો કરો 7 ને 4 11x + 20 માંથી 5 જાય તો 15 = 180. માટે 11x = 180 માઇનસ 15 ને પેલી બાજુ લઈ જાઓ -15. હવે મિત્રો જુઓ 11x = બાદ બાકી કરો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 7 રહ્યા 7 માંથી 1 જાય તો 6 અને 1 ના 1. હવે 11 ને પેલી બાજુ લઈ જાઓ તો 165/11. હવે મિત્રો છેદ ઉડાડીએ તો જુઓ 11 - 11 = 5 = 55, માટે x બરાબર આપણને કેટલા મળ્યા? 15 અંશ મળ્યા. હવે આપણે P અને Q નું માપ શોધવાનું છે. તો જો અહીંયા આપણને રકમની અંદર માપ ખૂણો P બરાબર કેટલા આપેલા છે? 4x+20 માટે બરાબર 4 કૌંસમાં x એટલે કેટલા લેવાના? 15 વત્તા 20
पंदर चार साठ वत्ता वीस बराबर कितना हवे आ बेनो सरवाळो एसी अंश थाय। हवे आपणे आगळ वधीए माप कोणो क्यू लईए, माप कोणो क्यू बराबर चलो सात एक्स माइनस पांच, तो अहीं लखीए आपणे सात एक्स माइनस पांच बराबर सात कौंस में एक्स एटले कितला मळ्या मित्रों पंदर अने माइनस पांच पंदर सात सात पंचा पांत्रीस नो पांचड़ो सात नो त्रण दस सात पंदर सत्ता एक सौ पांच माइनस पांच आ बेनी बाद बाकी करो तो कितला हवे सौ अंश। तो मित्रों आ रीते बे जवाब मळ्या पी एटले एसी अने क्यू नु माप सौ। हवे तमारो जवाब साचो छे के खोटो तो आ बेनो सरवाळो करो 180 થાય કેમ કારણ કે કેવા ખૂણા છે પૂરક કોણ ઓકે ચાલ ત્યાર પછી પાંચમા નંબરમાં ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડ છે। હવે જ્યારે આપણે રૈખિક જોડ કીધા ખૂણો ABC બરાબર 2x + 10 ABD બરાબર 8x - 30 તો ABC અને ABD શોધો એમ કીધું છે। ચાલો હવે મિત્રો આપણે રકમની અંદર બંને ખૂણા રૈખિક જોડના છે તો એ પહેલા લખવું પડે આપણે। ચલો તો પાંચમા નંબરમાં માપ ખૂણો ABC અને માપ ખૂણો ABD રૈખિક જોડના ખૂણા છે, રૈખિક જોડના ખૂણા છે અને રૈખિક જોડ હોય તો આ બંનેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। તો આપણે અહીંયા લખીએ માપ ખૂણો ABD વત્તા માપ ખૂણો ABC બરાબર 180 અંશ। આપણે આડાવડી લખી ગયા હો, ચિંતા નહીં। હવે આપણે ABD લીધો છે પહેલો ABD तो अहीं लखीए 8x माइनस 30 वत्ता ABC बराबर 2x प्लस 10 बराबर 180 अंश। हवे x वाला पदो जोड़े लखो 8x वत्ता 2x माइनस 30 वत्ता 10 बराबर 180 अंश। हवे मित्रों ध्यानथी तमे जुओ तो आ बेनो सरवाळो 8 ने 2 10 x मोटी संख्या आगळ माइनस माइनस प्लस माइनस 30 માંથી 10 જાય તો 20 બરાબર 180 અંશ માટે 10 x બરાબર 180 માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થાય માટે 10 x બરાબર આ બેનો સરવાળો કેટલો થાય 200। હવે 10 ને આ બાજુ લઈ જાઓ તો માટે x બરાબર 200 છેદમાં કેટલા આવે 10 મિંડે મિંડે ઉડી ગયા માટે x બરાબર 20 અંશ મળ્યા। હવે આના ઉપરથી આપણે દરેક ખૂણાના માપ શોધી ચાલો તો બાજુમાં આપણે લખીએ સૌપ્રથમ પહેલો ખૂણો આપણો કયો હતો ABC તો માપ ખૂણો ABC બરાબર 2x प्लस 10 तो बराबर 2 कौंस में x x એટલે કેટલા છે 20 વત્તા 10 બરાબર 20 તો 40 વત્તા 10 બરાબર આ બેનો સરવાળો કેટલો થાય 50 અંશ। હવે આપણે આગળ વધીએ માપ ખૂણો હવે બીજો કયો છે આપણો ABD ABD बराबर कितना छे मित्रों 8x माइनस 30 माटे 8 कौंस में x x એટલે 20 माइनस 30 8 दू 16 माइनस 30 बराबर अब એનો બાદ બાકી કરો 160 માંથી 30 જાય તો કેટલા આવે 130। તો આ રીતે બે ખૂણાના માપ મળ્યા। હવે તમારો જવાબ સાચો છે કે ખોટો તો આ બંને ખૂણાના સરવાળો કરો 180 અંશ થાય કેમ કારણ કે કેવા ખૂણા છે આપણા રૈખિક જોડના છે અને એમનો સરવાળો 180 અંશ થાય તો આપણો દાખલો સાચો।
ओके मित्रों आपणे छठा नंबर नो दाखलो जोईए खूणो पी अने खूणो क्यू पूरक कोणो छे खूणो पी बराबर खूणो क्यू माइनस चालीस तो खूणो पी अने खूणा क्यू ना माप शोधो तो हवे छठा नंबर मां आपणे एम कीधुं छे माप खूणो पी अने माप खूणो क्यू केवा छे पूरक कोण અને પૂરક કોણ હોય તો એમના માપનો સરવાળો કેટલો થાય મિત્રો 180 અંશ થાય તો આપણે અહીંયા લખીએ ચાલો કે માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180 અંશ પૂરક કોણ બરોબર એને બોક્સ બનાવી દો હવે એમાં P બરાબર P નું માપ આપણને આપેલું છે જુઓ P बराबर Q माइनस 40 એટલે P ની જગ્યાએ શું લખવાનું માપ ખૂણો Q માઇનસ 40 વત્તા આ એમના એમ માપ ખૂણો Q નું માપ આપેલ નથી હવે જુઓ આ માઇનસ 40 ને પેલી બાજુ લઈ જાઓ માપ ખૂણો Q માપ ખૂણો Q 1 વત્તા 1 એટલે કેટલા થાય 2 2 માપ ખૂણો Q બરાબર 180 માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ કેટલા થાય 40 માટે 2 માપ ખૂણો Q બરાબર 2 નો સરવાળો કરો 8 ને 4 12 1 ને 1 2 2 ને પેલી બાજુ લઈ જાઓ માપ ખૂણો Q બરાબર 220 છેદમાં 2 2 છેદ ઉડાડો 110 માટે માપ ખૂણો Q બરાબર 110 અંશ થાય હવે આ તો Q નું માપ આવ્યું હવે P નું માપ શોધવું હોય તો આપણે અહીંયા જુઓ રકમ ની અંદર આપણને આપેલું છે માપ ખૂણો P બરાબર માપ ખૂણો Q માઇનસ 40 આવું આપેલું છે હવે એમાં કિંમત મૂકો માપ ખૂણો P બરાબર Q નું માપ કેટલું છે 110 માઇનસ 40 માટે માપ ખૂણો P બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 70 હવે મિત્રો તમારો જવાબ સાચો છે કે ખોટો તો આ બંનેનો સરવાળો કરો 180 અંશ થાય કેમ કારણ કે પૂરક કોણો છે અને પૂરક કોણના માપના ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180 હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ખૂણો A અને ખૂણો B કોટી કોણો છે ખૂણો A બરાબર ખૂણો B વત્તા 20 તો ખૂણો A અને ખૂણા B ના માપ શોધો હવે મિત્રો આપણને કોટી કોણ કીધા છે અને કોટી કોણ હોય તો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો આપણે અહીંયા લખી કાઢીએ 7મા નંબરમાં કે ખૂણો A અને ખૂણો B એકબીજાના કોટી કોણ છે કોટી કોણો છે બરોબર તો કોટી કોણ હોય તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 90 અંશ થાય આ બંનેનો સરવાળો હવે જુઓ A બરાબર એનું માપ આપણને આપેલું છે રકમની અંદર જુઓ તો A ની જગ્યાએ તમારે કેટલા લખવાના માપ ખૂણો B વત્તા 20 લખવાના અને વત્તા આ પાછળ છે લખવાના માપ ખૂણો B બરાબર 90 અંશ હવે જુઓ આ માપ ખૂણો B માપ ખૂણો B એ બેનો સરવાળો કરો તો કેટલા થાય 1 વત્તા 1 એટલે 2 માપ ખૂણો B બરાબર 90 પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ માઇનસ 20 થાય માટે 2 માપ ખૂણો B બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 70 અંશ હવે બે ગુણાકાર માંડશે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકાર માં જાય તો માપ ખૂણો B બરાબર 70 છેદમાં 2 2 છેદ ઉડાડી દો ચલો છેદ ઉડાડીએ તો 2 35 તો 70 માટે શું થશે માટે માપ ખૂણો B બરાબર 35 અંશ થાય તો આ રીતે આપણને એક ખૂણાનું માપ મળ્યું હજી બીજા ખૂણાનું માપ શોધવા માટે આમાં કિંમત મૂકી તો જુઓ માપ ખૂણો A બરાબર માપ ખૂણો B વત્તા 20 થાય
तो बराबर माप खूणो बी, बी एटले जो आ रहा है कितना से 35 अने वत्ता 20, अब एनो सरवाळो करो तो कितना था 55 अंश था। હવે તમારો જવાબ સાચો છે કે ખોટો એ ખબર કઈ રીતે પડે, તો આ બંનેનો સરવાળો કરો કેટલો થાય 35 વત્તા 55 કરો તો કેટલા થાય 90 અંશ થાય। જો આવી ગયો 90 અંશ, કેમ? કારણ કે આ ખૂણા કેવા છે, કોટી કોણ છે અને એમના ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય। તો મિત્રો આ રીતે આપણા અગત્યના એક્ઝામ્પલ અહીંયા પૂરા થાય। नेक्स्ट वीडियो में नवा एग्जांपल साथे फरी मड़िए, त्यां सुधी गुड नाइट फ्रेंड्स।